गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आजना ऑनलाइन सेशन में आप सबनों हार्दिक स्वागत है। आज आप जोईशु धोरण बे विषय छे गणित गम्मत भाग नंबर छे बे। आपणे भाग एक में वस्तु गबड़ी शके अने वस्तु सरकी शके तेना विषे जोयुं हतुं। हवे आजे आपने आप्युं छे तमारी आजूबाजू की वस्तुओं जुओ अने नीचे लखो। हवे आपणी आजूबाजू जे वस्तु छे तेने आपणे जोवानी छे अने तेने लखवानी छे। एटले के गबड़ी शके तेवी वस्तु कई कई होय आपणी आजूबाजू में? तो के गबड़ी शके एवी वस्तु में आवे दड़ो। स्वाय बाको दड़ो, कारण के दड़ानो आकार केवो होय छे? गोळ होय छे। अने एने धक्को मारो तो ते दड़ो शुं थाय छे? आगळ वधे छे। पण कई रीते आगळ वधे छे? तो के दड़तो दड़तो अथवा तो गबड़तो गबड़तो आगळ वधे छे। तो आपणे शुं लखीशुं? पहेला दड़ो लखीशुं। तो गबड़ती वस्तु में लखीए दड़ो, दड़ो। हवे दड़ो बीजी वस्तु लखीए गबड़ती वस्तु में, तो के पैडू। पैडू एटले के टायर। आपणी गाड़ीनो टायर होय ते केवुं होय? गोळ होय छे। अने ते केवी रीतना चाले छे? गबड़ता गबड़ता, एटले के फरता फरता चाले छे। एटले गबड़ती वस्तु में बीजू शुं आवशे बाळको? पैडू। तो लखीए पैडू। त्यार पछी लखीए चोक। શું આવશે બાળકો? ચોક। હવે ચોક તો બધાએ જોયો જ હશે, સ્કૂલમાં ભણવા આવે એટલે ચોક હોય જ। હવે ચોક, ચોક એટલે કે ચોકમાંથી શું હોય? તો કે ચોક કેવું હોય છે? ગોળ હોય છે, નળાકાર આકારનો, એટલે તે શું થાય છે? ગબડે છે। શું થાય છે બાળકો? ગબડે છે, એટલે કે દળે છે। દળતું દળતું ક્યાં જાય છે? આગળ વધે છે। તો પછી લખીએ આપણે ચોક। તો લખીએ બાળકો ચોક। ત્યાર પછી ગબડતી વસ્તુમાં આવશે પેન્સિલ। શું આવે બાળકો? પેન્સિલ। તો પેન્સિલ તો બધાએ જોઈ જ હશે, આ છે પેન્સિલ। હવે આ પેન્સિલને હું ધક્કો મારું તો કઈ રીતે આગળ વધશે બાળકો? તો જો હું ધક્કો મારું છું તો કઈ રીતે આગળ વધે છે? ગબડતી ગબડતી આગળ વધે છે, એટલે કે ફરતી ફરતી આગળ વધે છે। તો લખીએ પેન્સિલ। ગબડતી વસ્તુમાં પછી શું આવશે? ચોથી વસ્તુ પેન્સિલ। તો લખીએ પેન્સિલ, પેન્સિલ। ત્યાર પછી આવે બાળકો લખોટી। લખોટી એટલે કે લખોટી, દડા જેવી આવે છે નાની એવી, જેનાથી બાળકો અત્યારે રમે છે એને કહેવાય લખોટી। હવે લખોટી, લખોટી કેવી હોય છે? દડા જેવી હોય છે, પણ એનો આકાર એટલે એનું કદ કેવું હોય છે? નાનું હોય છે। દડા જેવી હોય છે પણ એનું કદ નાનું હોય છે, અને તે હોય છે કેવી બાળકો? ગોળ હોય છે। એટલે એને ધક્કો મારો તો તે કઈ રીતે આગળ વધે છે? ગબડતી ગબડતી આગળ વધે છે। એટલે ચોથું પાંચમું શું આવશે બાળકો? લખોટી। તો લખીએ લખોટી। ત્યાર પછી આવ્યું છે બાળકો સરકે તેવી વસ્તુઓ। હવે સરકે, સરકે એટલે કે ધક્કો મારો તો તે સરકીને આગળ વધે। આ વસ્તુ કેવી હતી? ગબડતી, એટલે કે તે ગોળ ગોળ ફરતી ફરતી આગળ વધતી હતી, જ્યારે આ સરકીને આગળ વધે છે, એટલે ધક્કો મારો એટલે તે સરકે છે અને આગળ વધે છે। તો તેમાં આપણે લઈએ ફૂટપટ્ટી। આપણી પાસે ફૂટપટ્ટી હોય તો આ ફૂટપટ્ટીને આપણે ગોળ ગોળ, આપણે ધક્કો મારો તો તે ગોળ ગોળ ફરીને આગળ વધશે, તો કે ના, તે કઈ રીતે આગળ વધે છે? તો કે સરકતી સરકતી, સરકતી સરકતી આગળ વધે છે। તો આપણે પહેલા લખશું ફૂટપટ્ટી। તો લખીએ, તો લખીએ બાળકો ફૂટપટ્ટી, ફૂટપટ્ટી। ત્યાર પછી બાળકો બીજું લખીએ, તો બીજું આવશે આપણે લખીશું સરકતામાં સાપ। શું આવશે? સાપ। હવે સાપ એટલે કે નાગદાદા, નાગદાદા કઈ રીતે ચાલે છે બાળકો? તો કે સરકતા સરકતા ચાલે છે, સરકતા સરકતા ચાલે છે। એટલે આપણે કેવી વસ્તુ લખવાની છે? સરકી શકે તેવી, એટલે તેમાં શું આવશે? નાગદાદા। તો આપણે લખીએ નાગદાદા, એટલે કે સાપ, સનેકાનો સાપ। ત્યાર પછીનું લખીએ સરકતી વસ્તુમાં બાકસ। શું લખવાનું છે? બાકસનું બોક્સ। હવે બાળકો બાકસનું બોક્સ તો બધાએ જોયું જ હશે, એટલે બાકસનું બોક્સને આપણે ધક્કો મારીએ તો તે ગબડતું ગબડતું આગળ વધતું નથી, તે કઈ રીતે આગળ વધે છે? તો કે સરકીને, સરકીને તે બોક્સ કેમ વધે છે? આગળ વધે છે। તો સરકતી વસ્તુમાં ત્રીજી વસ્તુ આવશે બાકસનું બોક્સ। તો લખીએ બાકસનું બોક્સ। ત્યાર પછી ડસ્ટર। હવે ડસ્ટર, ડસ્ટર કેવી રીતે ચાલે છે? તો કે તેને આપણે ધક્કો મારો તો કઈ રીતે ચાલે છે? સરકીને ચાલે છે, જ્યારે એ ગબડતે ગબડતું ચાલતું નથી, એટલે કે સરકતી વસ્તુમાં ચોથી વસ્તુ શું આવશે બાળકો? ડસ્ટર। તો લખીએ ડસ્ટર। ત્યાર પછી જોઈએ બાળકો તો સરકી શકે તેવી વસ્તુમાં ચોપડી। ચોપડી એટલે કે પુસ્તક, આપણી પાસે પુસ્તક હોય, પુસ્તકને આપણે ધક્કો મારો તો તે કઈ રીતે ચાલે છે બાળકો?
સરકીને ચાલે છે, જ્યારે એ પુસ્તક ગબડતું ગબડતું એટલે કે ગોળ ફરતું ફરતું ચાલતું નથી. આપણે તેને ધક્કો મારો તો કઈ રીતે ચાલે છે? સરકીને ચાલે છે. તો આપણે શું આવશે? પાંચમું પુસ્તક. તો લખીએ પુસ્તક. ત્યારબાદ આપેલું છે સરકી શકે અને ગબડી શકે તેવી વસ્તુ. હવે આપણે બે અલગ અલગ લખીશું, ગબડી શકે છે અને સરકી શકે છે, પણ હવે કેવી વસ્તુ લખવાનું છે? તો કે સરકી શકે ને ગબડી પણ શકે તેવી વસ્તુ. તો આપણે તેવી વસ્તુ પહેલી કઈ આવશે બાળકો? બોટલનું ઢાંકણ. હવે બોટલનું ઢાંકણ તો બધાએ જોયું જ હશે. બોટલનું ઢાંકણ હોય તેને આપણે ગોળ ગોળ પણ ફેરવી શકીએ છીએ અને સરકાવી પણ શકીએ છીએ. જ્યારે આપણે જોઈએ તો મારી પાસે આ એક બોટલનું ઢાંકણ છે. હવે આ ઢાંકણને હું આ રીતે ફેરવું બાળકો, તો આ શું થાય છે? દળતું દળતું આગળ વધે છે. જ્યારે હું આને આમ ધક્કો મારું તો પણ આ આગળ વધે છે. એટલે આ બોટલનું ઢાંકણ કેવું થયું બાળકો? તો કે ગબડી પણ શકે છે અને સરકી પણ શકે છે. તો આપણે ગબડી શકે અને સરકી શકે તેવી વસ્તુ લખવાની છે. તો તેમાં આપણે પહેલાં લખશું બોટલનું ઢાંકણ. તો લખીએ બોટલનું ઢાંકણ. બોટલનું ઢાંકણ. ત્યાર પછી બીજી વસ્તુ આવશે બાળકો, સેલો ટેપ. સેલો ટેપ એટલે કે ટેપ પટ્ટી, જેને આપણે ગોળ ગોળ પણ ફેરવી શકીએ છીએ અને તે સીધી રીતે એટલે કે સરકાવીને પણ આપણે ફેરવી શકીએ છીએ. તો સેલો ટેપ તો બધાએ જોઈ જ હશે. તો જુઓ બાળકો, આ છે સેલો ટેપ. આ સેલો ટેપને આપણે આમ દળીએ તો આ દળે છે. તો કે હા, આમ પણ ગોળ ગોળ ફરી શકે છે અને આમ પડી હોય તો આપણે એને ધક્કો મારીએ તો પણ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે સરકી શકે છે. તો બીજી વસ્તુ આવશે સેલો ટેપ. તો લખીએ સેલો ટેપ. સેલો ટેપ. ત્યાર પછી આવે સિક્કો. હવે રૂપિયાનો, બે રૂપિયાનો સિક્કો તો બધાએ જોયો જ હશે. એ સિક્કાને આપણે ગોળ ગોળ પણ ફેરવી શકીએ છીએ અને સરકાવી પણ શકીએ છીએ. એટલે કે ધક્કો મારો તો પણ સિક્કો આગળ વધે છે અને એને ગોળ ગોળ ફેરવો તો પણ તે આગળ વધે છે. તો શું આવશે બાળકો ત્રીજી વસ્તુ? સિક્કો. તો લખીએ સિક્કો. ત્યાર પછી જોઈએ તો કે બંગડી. હવે બંગડી બધાએ જ જોઈ છે. બંગડી કેવી હોય બાળકો? ગોળ હોય છે. હવે બંગડી હોય, બંગડી તેને આપણે ગોળ ગોળ પણ ફેરવી શકીએ છીએ અને ધક્કો મારો તો તે સરકી પણ શકીએ છીએ. એટલે ગબડીને પણ આગળ વધે છે અને સરકીને પણ આગળ વધે છે. તો ત્યાર પછીની વસ્તુ આવશે બંગડી. તો લખીએ બંગડી. ત્યાર પછી બાળકો લખીએ નાસ્તા. ગોળ દવાની બોટલ. હવે દવાની બોટલ તો બધાએ જોઈ જ હશે. હવે દવાની બોટલ હોય તેને આપણે આડી કરો તો તે શું થશે? દળશે. અને એને ઊભી કરો તો તે શું થશે? સરકશે. એટલે કે આડી કરો તો દળતી દળતી એટલે કે ગબડતી ગબડતી આગળ વધે છે અને ઊભી કરો તો સરકીને આગળ વધે છે. એટલે શું આવશે? દવાની બોટલ. તો લખીએ દવાની બોટલ. તો બાળકો આ જોયું આપણે ગબડતી વસ્તુ, સરકતી વસ્તુ અને સરકી શકીએ અને ગબડી પણ શકીએ તેવી વસ્તુ. હવે નીચે જોઈએ બાળકો, તો નીચે આપેલું છે મારું નાનું વૃક્ષ. એટલે શું કહે છે? મારું એક નાનું વૃક્ષ. ચિત્રના બતાવ્યા મુજબનો એક કાગળ લો. હવે આ પ્રવૃત્તિ આપણે કરવાની છે. તો કરીએ બાળકો. હવે ચિત્રમાં દર્શાવ્યા મુજબ આપણે શું લેવાનો છે? એક કાગળ લેવાનો છે. હવે કહે છે બાળકો, ચિત્રમાં બતાવ્યા મુજબ આપણે એક કાગળ લેવાનો છે. તો મેં અહીંયા એક કાગળ લીધો છે. મારી પાસે નોટનો કાગળ હતો એટલે મેં નોટનો કાગળ લીધો છે. હવે બીજી આપેલું છે કાગળ નળી જેવો બને તેમ વાવો. હવે શું કહે છે? કાગળને નળી જેમ એટલે કે ગોળ વાળવાનો છે. તો અહીંયા બાળકો કાગળને કઈ રીતે વાળવાનો છે? તો કે આમ ગોળ ગોળ વાળવાનો છે. તો અહીંયા બાળકો આપણે પણ આવી રીતના ગોળ ગોળ વાળવાનો છે કાગળને. તો આપણે ગોળ ગોળ વાળીશું બાળકો. તો આ મારો ગોળ નળાકાર જેવો આકાર બની ગયો છે, તમે પણ જોઈ શકો છો. હવે શું આપેલું છે? હવે તમારા કાગળની નળી ચિત્રમાં બતાવ્યા મુજબ દેખાશે ગુંદર કે ટેપ પટ્ટીથી તેને ચોંટાડો. હવે આપણને આમાં જે રીતે બતાવે છે તે જ રીતે આપણને દેખાય છે અને તેને શું કરવાનું છે? ગુંદર અથવા તો ટેપ પટ્ટીથી આપણે ચોંટાડી દેવાનું છે. તો આપણે ટેપ પટ્ટી વડીએ તેને ચોંટાડશું બાળકો. તો તમારે પણ આ પ્રવૃત્તિ રેગ્યુલર કરવાની છે. તો કરીએ બાળકો, તમે પણ કરો. તો અહીંયા મેં ટેપ પટ્ટી વડે આ કાગળને અહીંયા ચોંટાડી દઉં છું.
આ બાજુ પણ હું એક કાગળ મારીશ અને ચોટાડી દઈશ સ્ટેપ પટ્ટીને. તમે જોઈ શકો છો બાળકો, મેં પણ એ ટેપ પટ્ટીથી તેને ચોટાડી દીધું છે. હવે આ કાગળ એકદમ આની જેવો થઈ ગયો છે, જેવી પ્રવૃત્તિ આપી છે તે જ રીતનો કાગળ થઈ ગયો છે. તો હવે આગળ જોઈએ બાળકો, તો આગળ આપ્યું છે કાગળની નળીના એક છેડાને કાતરની મદદથી 7-8 કાપા પાડો. હવે શું કહે છે, કાતરની મદદથી એક છેડેથી શું કરવાનું છે, તેને કાપા પાડવાના છે. કેટલા કાપા પાડવાના છે, 7 કે 8. તો આપણે કાતરની મદદ વડે શું કરવાનું છે, તે કાપા પાડવાના છે. તો આપણે પાડીએ, આ મેં કાતર લીધી છે અને હું આ એક ખૂણેથી કાપા પાડીશ. આ એક કાપો, આ બે કાપા. તો બાળકો આ જ રીતે કાપા પાડતા જવાના છે. તો તમે જોઈ શકો છો બાળકો, આપણે પણ અહીંયા કાપા પાડી દીધા છે. હવે તે કાપાને શું કહે છે, કાપાયેલા છેડાને નીચે તરફ વાવ. હવે આ કપાઈ ગયા એટલે કે આ શું થયું છે, આપણે કાપી નાખ્યા છે કાગળને, તો તેને શું કરવાનું છે, નીચેની તરફ વાળવાનું છે. તો આપણે આ રીતે વાળીશું નીચેની તરફ. તો આ રીતે વાળવાનું છે. તો વાળીએ બાળકો. તમારે પણ આ પ્રવૃત્તિ કરવાની છે. તો તમે જોઈ શકો છો બાળકો, આ એક નારંગી એટલે ઓલા નારિયેળી જેવું એક વૃક્ષ દેખાય છે. શું દેખાય છે, એક નારિયેળી જેવું વૃક્ષ દેખાય છે. જેવું તમને ચિત્રમાં આપ્યું છે તેવું જ આ વૃક્ષ દેખાય છે. હવે શું કહે છે, તમારું નાનકડું વૃક્ષ તૈયાર, તેને મનગમતા રંગ પૂરો. હવે આ વૃક્ષની અંદર શું કરવાનું છે, તમારે તમારા મનગમતા રંગ પૂરવાના છે. તો બાળકો આ પ્રવૃત્તિ તમારે ઘરે પણ કરવાની છે અને આમાં તમારે તમારા મનપસંદી રંગ પૂરવાના છે. તો આવી રીતે એક નાનકડું વૃક્ષ આપણે તૈયાર કર્યું છે. હવે આગળ જોઈએ બાળકો. ત્યાર પછી આગળ જોઈએ બાળકો, તો આપેલું છે સૌથી ઊંચો ટાવર. શું કહે છે, સૌથી ઊંચો ટાવર. સૌથી ઊંચો કે સૌથી ઊંચો ટાવર. તો આપેલું છે, ચાલો આપણે ખોખા વડે ટાવર બનાવીએ. શું કહે છે, આપણે ખોખા વડે ટાવર બનાવવાનું કહે છે. કે ચાલો બાળકો આપણે ખોખા વડે ટાવર બનાવીએ. ચાલો આપણે જોઈએ કે સૌથી મોટો ટાવર કોણ બનાવે છે. ચાલો આપણે જોવાનું છે કે સૌથી ઊંચો અને સૌથી મોટો ટાવર કોણ બનાવે છે. હું સૌથી મોટો ટાવર બનાવીશ. હવે આ છોકરી કહે છે કે હું સૌથી મોટો ટાવર બનાવીશ. તો જોઈએ બાળકો, જુદી જુદી વસ્તુઓ ભેગી કરો, જેવી કે જુદા જુદા પ્રકારના ખોખા, દડા, રબર, દિવાસળીના ખોખા વગેરે. હવે જુદી જુદી વસ્તુને શું કરે છે, ભેગી કરવાનું કહે છે. જેવી કઈ વસ્તુ, જેવી કે ખોખા, ખાલી ખોખા હોય, દડો, દડા, રબર આપણે જે ચેક રબર કહીએ તેને, દિવાસળીના ખોખા, તે બધું શું કરવાનું કહે છે, ભેગું કરવાનું કહે છે. માત્ર દિવાસળીના ખોખા કે માત્ર ડબ્બાનો ઉપયોગ કરીને તમારો ટાવર બનાવો. હવે શું કહે છે, માત્ર દિવાસળીનું ખોખું, તેના વડે આપણે શું કરવાનું છે, ટાવર બનાવવાનું છે. એટલે કે દિવાસળીનું ખોખું અથવા તો ડબ્બા હોય તેનો પણ આપણે ટાવર બનાવી શકીએ. તો આગળ જોઈએ બાળકો, હવે દિવાસળીનું એક ખોખું હોય આપણી પાસે, તે ખોખાને આપણે બીજા 10 ખોખા હોય તો આપણે ઉપર ચડાવતા જઈએ બાળકો, તો દિવાસળીનું કેમ થશે, તો કે એક ટાવર બનશે. એટલે કે તેની ઊંચાઈ વધશે અને તે એક ટાવર જેવું દેખાશે. અને ડબ્બા ઉપર આપણે ડબ્બો ચડાવતા જઈએ તો તે ડબ્બો પણ એટલે કે તે ડબ્બા પણ કેવી રીતે દેખાશે, તો કે એક ટાવર જેવા દેખાશે. તો આગળ જોઈએ બાળકો, હવે બૂટના ખોખા તથા ડબ્બા, દડા અને દિવાસળીના ખોખા જેવી વિવિધ વસ્તુઓ ભેગી કરીને ટાવર બનાવો. હવે શું કહે છે, હવે આપણે પહેલાં કયા ભેગા કરવાનું કીધું, તો કે દિવાસળીનું ખોખું અને ડબ્બો, તેને ભેગા કરીને શું કરવાનું કીધું હતું, ટાવર બનાવવાનું કીધું હતું. હવે કહે છે, હવે બૂટના ખોખા, આપણે જે ચંપલ કે બૂટ લઈએ છીએ ત્યારે ખોખું આવે છે સાથે, એટલે કે બૂટના ખોખા તથા તો ડબ્બા, દડા અને દિવાસળીના ખોખા જેવી વિવિધ વસ્તુઓ લઈ અને આપણે શું બનાવવાનું છે, ટાવર બનાવવાનો છે. તો બાળકો આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે.
કારણ કે આ બધી વસ્તુ તમારે ઘરે તો હશે, જેમ કે દિવાસળીના ખોખા, તો દિવાસળીના ખોખા તમારી ઘરે તો હશે જ, તેને દિવાસળીના ખોખા ઉપર દિવાસળીના ખોખા મૂકતા જશો એટલે શું થશે, એક ટાવર બનશે. તો બાળકો હવે આગળ જોઈએ આપણે. તો બાળકો આગળ જોઈએ તો આગળ આપેલી છે સિક્કાની રમત. હવે સિક્કો, રૂપિયાનો સિક્કો, બે રૂપિયાનો સિક્કો, તે બધા બાળકોએ જોયો જ હશે. હવે સિક્કો, સિક્કો તમારે લેવાનો છે ને, તમારા સિક્કાને આવું કરો, આ રમત રમવાનો પ્રયત્ન કરો. શું કહે છે, તમારો સિક્કો હોય તેને આપણે ગબડાવવાનો છે. શું કહે છે, ગબડાવવાનો છે. તો આપણે પ્રવૃત્તિ કરીને જોઈએ બાળકો. તો જુઓ બાળકો, મારી પાસે આ એક રૂપિયાનો સિક્કો છે. હવે શું કરવાનું કહે છે, કે સિક્કાને આ રીતે પકડો. હવે સિક્કાને આ રીતે પકડવાનો છે, અને આ રીતે પકડીને આપણે આ રીતે એને ધક્કો મારીએ. આ સિક્કો પકડ્યો છે મેં, અને આ રીતે ધક્કો મારવાનું કહે છે. તો આ સિક્કો શું થશે, દળશે. શું થશે, દળશે. તો અહીં નીચે આપણે પ્રવૃત્તિ કરીને જોઈએ બાળકો. તો આ રીતે મેં સિક્કો પકડ્યો છે, અને તેને શું કરવાનું કહે છે, ધક્કો મારવાનું કહે છે. તો આ રીતે બાળકો આપણે ધક્કો મારીએ તો શું થશે, સિક્કો ચાલશે. શું થશે, ગબડશે. આવી રીતના ગબડે છે સિક્કો. તો એને શું થાય છે, તો જોઈએ, સિક્કાને ગોળ ગોળ ફેરવો. હવે શું કહે છે, સિક્કાને વારંવાર આપણે શું કરવાનું છે, ગોળ ગોળ ફેરવવાનો છે. શું તે દડાની જેવો દેખાય છે, શું તે દડાની જેવો દેખાય છે બાળકો, તો કે હા. કઈ રીતે, તો કે સિક્કાને વરખલે આપણે દેડાવીએ તો શું થાય, તે દડાની ઘોડે ગોળ ગોળ ફરે છે. હવે સિક્કો આમ રાખેલો હોય ને, આપણે આમ ધક્કો મારીએ બાળકો, જેમ કે આમ આપણે ધક્કો મારીએ તો શું થશે, સિક્કો ગબડશે અને આગળ વધશે. અને એ કેવો દેખાશે બાળકો, તો કે એક દડો, આપણી પાસે દડો હોય, દડાને આપણે ધક્કો મારીએ તો તે કઈ રીતે આગળ વધે છે, તો કે ગબડતો ગબડતો, એટલે તો ગોળ ગોળ ફરતો ફરતો આગળ વધે છે. તે જ રીતે આ સિક્કાને જો આપણે ધક્કો મારીએ તો શું થશે, તે પણ ગબડતો ગબડતો આગળ વધશે, એટલે કે દડતો દડતો આગળ વધે છે. અને તે કેવો દેખાય છે બાળકો, તો કે એકદમ દડાની જેવો દેખાય છે. તો આગળ જોઈએ બાળકો. હવે તો આગળ આપેલું છે, શું સિક્કો ગબડે છે કે શું તે સરકે છે. તો હા, સિક્કો શું થાય છે બાળકો, તો જોઈએ, સિક્કાને આપણે દેડવીએ તો શું થશે, તે દડશે. જ્યારે આપણે સિક્કાને ગબડાવીએ છીએ તો તે ગબડે પણ છે, અને તેને આમ રાખીએ અને આમ ધક્કો મારીએ તો તે શું થાય છે, સરકે પણ છે. જેવી રીતે કે આમ આપણે આમ કરીએ, ઊભો રાખીએ તો શું થશે, તે દડશે. જ્યારે તેને આપણે આડો કરી આમ ઊભો રાખીએ તો શું થાય, દડે છે. અને જ્યારે તેને આડો કરીએ તો શું થશે બાળકો, તે સરકશે. આપણે એને ધક્કો મારીએ તો એને શું થશે, સરકશે. તેવી જ રીતે બાળકો શું કહે છે, કે આ સિક્કો કેવી વસ્તુ છે, કે તો કે ગબડી પણ શકે છે અને સરકી પણ શકે છે. જે આપણે આગળ લખ્યું છે કે સિક્કો છે એ ગબડી પણ શકે છે અને સરકી પણ શકે છે. શું તમે એક રૂપિયાનો સિક્કાને આ રીતે ઊભો રાખી શકો, શું આપણે એક રૂપિયાના સિક્કાને આ રીતે ઊભો રાખી શકીએ છીએ, હા કે ના. હા, આપણે પણ તે રીતે આપણે ઊભો રાખી શકીએ છીએ. તો આપણે લખીશું, હા, અમે પણ આ સિક્કાને ઊભો રાખી શકીએ છીએ. તો લખીએ હા. ત્યાર પછી જોઈએ, આ જ રીતે બે રૂપિયા અને પાંચ રૂપિયાના સિક્કાને ઊભા રાખવાનો પ્રયત્ન કરો. શું કહે છે, બે રૂપિયાનો સિક્કો લેવાનો છે ને, પાંચ રૂપિયાનો સિક્કો પણ લેવાનો છે, અને તેને પણ આપણે શું કરવાનું છે, તો કે ઊભો રાખવાનો પ્રયત્ન કરવાનો છે. જે રીતે આપણે આ સિક્કાને આ રીતે ગબડાવી શકીએ છીએ, તે જ રીતે આપણે પાંચ રૂપિયાના અને બે રૂપિયાના સિક્કાને પણ ગબડાવવાનો છે. તો આપણે અહીંયા પાઠ પૂરો થાય છે, અને તમારે ઘરેથી આ પાઠને વાંચવાનો છે. તો બાળકો હવે આગળના વિડીયોમાં આપણે આગળ જોઈશું.